દાંતીવાડા ખાતે સામાજિક સમરસતા મહાયજ્ઞ યોજાયો હતો. બધી જ જ્ઞાતિના 33 ગામના દંપતીઓએ સમાજની સમરસતા માટે આહુતિ આપી હતી. દાંતીવાડા તાલુકાના દાંતીવાડા ગામ ખાતે આજે શનિવારના રોજ સામાજિક સમરસતા મહાયજ્ઞ યોજાયો હતો. સમાજની બધી જ જ્ઞાતિઓમાં ભાઈચારો બની રહે તેમજ રાષ્ટ્રની એકતા વધે તે માટે સૌ સમાન ભાવના, સમાન વિચાર, સમાન દ્રઢ સંકલ્પ સાથે ભારત માતાને પરમ વૈભવશાળી શિખરે બિરાજમાન કરવા કટિબદ્ધ બને તે માટે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં દાંતીવાડા ઉપખંડમાં વિવિધ 33 ગામોમાંથી બધી જ જ્ઞાતિના દંપતીઓએ ભાગ લીધો હતો. આ યજ્ઞ નિમિત્તે યોજાયેલી ધર્મસભામાં ગંગેશ્વર ધામના પરમ પૂજ્ય શ્રી સદાકીરજી મહારાજ, રામચંદ્રજી ધામના પરમ પૂજ્ય શ્રી શિવનાથજી મહારાજ, ગોડાના પરમ પૂજ્ય શ્રી વિજયાનંદજી મહારાજ, મારવાડાના પરમ પૂજ્ય શ્રી દર્શનપુરીજી મહારાજ સહિતના સાધુ સંત પણ ઉપસ્થિત રહ્યા હતા. દાંતીવાડા તાલુકાના ઇતિહાસમાં આ પ્રકાર બધી જ જ્ઞાતિના લોકોને જોડીને થનારો આ યજ્ઞ સૌ પ્રથમ વાર આયોજિત થવાને કારણે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમરસતા મહાયજ્ઞ આયોજન સમિતિના અરણજણભાઈ રબારી, નટુભાઈ ચૌધરી, હેમરાજભાઈ ગોહિલે જણાવ્યું હતું કે આ યજ્ઞનો મુખ્ય હેતુ હિન્દુ ધર્મની બધી જ જ્ઞાતિઓ બધા જ પ્રકારના ભેદભાવ અને નાના મોટા પ્રશ્નો ભૂલીને પરસ્પર એકબીજા સાથે આત્મીયતા, સહયોગ અને સન્માન રાખતી થાય તે માટેનો છે. સચિન રાવનો રિપોર્ટ, દાંતીવાડા.